નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 6માં પોષણ વિશે અભ્યાસ કરવાનો છે કે સજીવો એનું જીવન ટકી રાખવા જૈવિક ક્રિયાઓ કરવા વિવિધ ક્રિયાઓ કરે છે, વિવિધ તબક્કાઓ પદ્ધતિઓ છે, તેમાં આપણે આજે પોષણ વિશે અભ્યાસ કરીશું. જ્યારે આપણે ફરતા કે ટહેલતા હોઈએ છીએ ત્યારે સાયકલની સવારી કરીએ એટલે ઊર્જાની જરૂર પડે છે ને આપણને, એટલે કે કોઈ પણ કાર્ય કરીએ કે પ્રવૃત્તિ એટલે આપણને ઊર્જાની આવશ્યકતા હોય છે. આપણે તકે શરીરનું રક્ષણ કરવા માટે પણ ઊર્જાની આવશ્યકતા છે. તો એમ થાય કે આ ઊર્જા આપણે ક્યાંથી મેળવીએ આપણને એમ થાય, તો આપણને ખ્યાલ જ છે કે કારણ કે આપણે આ બધી ઊર્જા છે તે ખોરાક દ્વારા મેળવીએ. તો આપણને પ્રશ્ન એમ થાય કે ખોરાક મેળવીએ જમી સીધું આપણે ઊર્જા બની જતી છે, તો આપણે કંઈ જરૂર કે આ ઊર્જા શરીરમાં ઘટી જમી લીધું એટલે પૂરું થઈ ગયું એમ થાય, તો કે એવું નથી. આપણે ખોરાક લઈએ છીએ એમાં પણ કે છે ને આ ખોરાક લેવો ને આ ખોરાક, કે કયા ખોરાકમાં કયા પદાર્થો છે તેમ જરૂરી છે, કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, એ આપણે કહેતા ચરબીયુક્ત પદાર્થો ઓછા ખાવા જોઈએ, જેનાથી ચરબી શરીર કેવું થાય છે મેદસ્વી શક્તિ એનાથી આવતી નથી. હવે એમ થાય કે સજીવો પોતાનો ખોરાક કે આહાર કેવી રીતે પ્રાપ્ત કરે છે, પણ એવો પ્રશ્ન થાય કેવી રીતે પ્રાપ્ત કરે, એટલે એવો પ્રશ્ન નથી કે કેવી રીતે, એટલે કે આપણે અમુકને પ્રશ્ન પૂછે કે ખોરાક કેમ લે, તો કે આપણે મોઢા દ્વારા, એ પ્રશ્ન નથી કેવી રીતે, બધાને ખબર હોય હાથેથી લઈને મોઢામાં મૂકે છે, પણ કઈ ક્રિયા દ્વારા એ પદ્ધતિ કઈ છે એમ. તો કે બધા સજીવો હોય એમાં તો કે ઊર્જા અને પદાર્થોની સામાન્ય જરૂરિયાત હોય છે, પરંતુ તો કે તેઓની પૂર્તતા ભિન્ન ભિન્ન રીતે થતી હોય છે, કે અલગ અલગ રીતે જે શક્તિની કે ઊર્જાની જરૂર છે તે પૂર્ણ કરે છે. ઘણા સજીવો જોઈએ તો કે અકાર્બનિક સ્ત્રોત હોય એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં સરળતમ પદાર્થો પ્રાપ્ત કરે, કે જે અકાર્બનિક સ્ત્રોત હોય કે સરળ સ્વરૂપમાં એને ઊર્જા મળી રહેતી હોય. આ સજીવો શું કહેવાય, તો કે સ્વયં પોષી અકાર્બનિક સ્ત્રોતમાંથી અને પાણીના સ્વરૂપમાંથી, એમ કહીએ કે આ સજીવોને સ્વયં પોષે, એટલે કે એ બધા છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે, જેમાં તો કે બધી જ લીલી વનસ્પતિ અને કેટલાક જીવાણુઓ સૂક્ષ્મ જીવોનો પણ સમાવેશ થાય. આપણને એમ કહેતા આપણે સ્વાવલંબી કેમ નથી, આપણે આપણો ખોરાક જાતે બનાવીએ છીએ. આપણે આપણો ખોરાક ભલે ખેતરમાં જાતે ઉગાડતા હોય, જાતે રસોઈ બનાવતા હોય, પણ તે આપણા શરીરમાં તૈયાર થતો નથી. ખેતરમાં ઉગાડીએ છીએ ને લીલી વનસ્પતિ, તો કે પોતાનો ખોરાક ડાયરેક્ટ જાતે જ બનાવી લે છે સૂર્યપ્રકાશની મદદથી. આપણે તો કે એવી પ્રક્રિયા થતી નથી, એટલે આપણે પરાવલંબી કહે. લીલી વનસ્પતિ કેવી કહેવાય, સ્વાવલંબી. કે બીજા સજીવો છે એ જટિલ પદાર્થોનો ઉપયોગ કરે, કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ બધા જટિલ પદાર્થ હોય, ત્યારબાદ તો કે લઈએ પછી તો કે વિવિધ ઉત્સેચકો અને એના દ્વારા શરીરમાં ખોરાકનું વિઘટન થાય અને ઉર્જા ઉત્પન્ન થાય છે, એ શરીરના વિવિધ ભાગોમાં પહોંચે છે. તો પોષણની પદ્ધતિઓ છે એમાં પહેલી છે સ્વાવલંબી પોષણ પદ્ધતિ. કે લીલી વનસ્પતિ આપણે કહીએ ને એ કે સ્વાવલંબી, કે પોતાનો ખોરાક જાતે બનાવે છે, એને શું કહેવાય, સ્વયંપોષી. કે સ્વયંપોષી સજીવની કાર્બન અને ઊર્જાની જરૂરિયાતો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૂરી થાય છે, કે જે પદ્ધતિ દ્વારા પોતાનો ખોરાક બનાવે એને શું કહે, પ્રકાશ સંશ્લેષણ પદ્ધતિ. આ તે ક્રિયા છે જેમાં સ્વયંપોષી, સ્વયં એટલે પોતે, પોષી એટલે પોતાનું પોષણ જાતે કરે, એટલે એને સ્વયંપોષી. કે બહારથી લીધેલા પદાર્થને ઊર્જા સંચિત સ્વરૂપમાં પરિવર્તિત કરી નાખે. એ બહારથી શું શું લે, તો કે આ પદાર્થો કયા સ્વરૂપમાં હોય છે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં લેવાય છે. કે વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન તો કે વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ હોય છે તે ઉપરાંત જમીનમાં તો કે મૂળ દ્વારા જે પાણીનું શોષણ કરે છે તે અને સૂર્યપ્રકાશનો હાજરીમાં સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી વનસ્પતિમાં જે લીલું હોય એમાં તો કે ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય હોય છે તેનો ઉપયોગ કરી અને કાર્બોદિતમાં પરિવર્તિત કરી નાખે. શું શું, તો કે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ
H2 એટલે પાણી, સૂર્યપ્રકાશની હાજરીમાં કોણ તો કે ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય હોય તેના આધારે કાર્બોદિતમાં પરિવર્તન કરી નાખે. કાર્બોદિત એટલે શું થાય? તો કે ગ્લુકોઝ C6 H12 અને O6. અહીંયા શું? તો કે 6 કાર્બન ડાયોક્સાઇડના અણુ, 6 પાણીના અણુ, એમાંથી તો કે 1 ગ્લુકોઝનો અણુ બનશે અને 6 શેના બનશે? 6O2 એટલે કે 6 ઓક્સિજનના અણુઓ છે એ વાતાવરણમાં મુક્ત થાય અને આ ઓક્સિજન છે એ ત્યારબાદ આપણે શ્વાસમાં લઈએ છીએ. આપણે કે વનસ્પતિ કાપી ન જોઈએ, લીલી વનસ્પતિ છે આપણને ઓક્સિજન આપે છે, પણ લીલી વનસ્પતિ કઈ ક્રિયા દ્વારા ઓક્સિજન વાતાવરણમાં મુક્ત કરે છે? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા. બાકી લીલી વનસ્પતિ છે એ પણ શ્વાસમાં તો આપણી જેમ શું લે છે? તો કે ઓક્સિજનનો જ ઉપયોગ કરે છે, કે આ પ્રક્રિયા દ્વારા એ કાર્બોદિત બનાવે. અને આંતરિક ઉર્જા કે જે કાર્બોદિત તરત જ વાપરતા નથી, પણ આ કાર્બોદિત બને તરત વાપરી ના નાખે તેવો તો કે સ્ટાર્ચ કણ કે મંડક કણના સ્વરૂપમાં સંચિત એટલે સંગ્રહ કરે છે. આંતરિક ઉર્જા સંગ્રહની જેમ કાર્ય કરે અને વનસ્પતિઓ દ્વારા જરૂરિયાત અનુસાર ઉપયોગમાં પણ લેવાય છે. કંઈક આવા પ્રકારની સ્થિતિ આપણા શરીરની અંદર પણ જોઈ શકાય છે, કે આપણા દ્વારા ખાવા માટે લેવાયેલ ખોરાકમાંથી ઉર્જાનો કેટલો ભાગ હોય ક્યાં સ્વરૂપે? તો કે ગ્લાયકોજનના સ્વરૂપમાં સંચિત થાય છે. આ જો મેં સમીકરણ કહ્યું ને, 12H2O છે ને, 6O2 નજીક પાણીનો પણ 6 અણુ મુક્ત થાય છે. કે હવે આપણે જોઈએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાસ્તવમાં થાય શું આ પ્રક્રિયા છે. તો સૌ પ્રથમ તો ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ, કે આ પર્ણ છે, કે પર્ણની અંદર ક્લોરોફિલ આવેલું હોય લીલા રંગનું દ્રવ્ય, પ્રકાશનું શું કરે? શોષણ. બીજું તો કે પ્રકાશ ઉર્જા આ શોષણ કર્યું હોય પ્રકાશ ઉર્જાનું, એને રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરી અને પાણીના અણુઓનું હાઇડ્રોજન તથા ઓક્સિજનમાં વિઘટન કરે છે. કે પ્રકાશ ઉર્જા છે એનું તો કે રાસાયણિક ઉર્જામાં આ રાસાયણિક પ્રક્રિયા કરી અને એનું રાસાયણિક ઉર્જામાં ગ્લુકોઝમાં રૂપાંતર કરે અને ઓક્સિજનનો અણુ મુક્ત કરે, અને કાર્બન ડાયોક્સાઇડ છે એનું તો કે કાર્બોદિતમાં રિડક્શન થવું, કે આ કાર્બન ડાયોક્સાઇડ છે એનું શેમાં? તો કે કાર્બોદિતમાં રિડક્શન. રિડક્શન થવું એટલે આપણને ખ્યાલ છે કે ઓક્સિજન છે તે દૂર થાય છે. જરૂરી નથી કે આ બધા તબક્કાઓ એક પછી એક તરત થાય. ઉદાહરણ તરીકે જોઈએ તો કે રણવાસી વનસ્પતિઓ છે એ તો કે રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લે છે અને એક મધ્યવર્તી નિપજ બનાવે છે જે ક્લોરોફિલ વડે દિવસ દરમિયાન શોષણ પામેલી ઉર્જા વડે કાર્યરત થાય છે. આવો આપણે જોઈએ કે ઉપરયુક્ત પ્રક્રિયાના દરેક પ્રત્યક્ષ ઘટક પ્રકાશ સંશ્લેષણ માટે કઈ રીતે ઉપયોગી છે. આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.